રાધનપુર ખાતે ચાલતી ભાગવત સપ્તાહ કથાના બીજા દિવસે સુરભી ગૌશાળા ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, તેમજ ભાગવત કથામાં સાધુ સંતો ગ્રામજનો અને રાધનપુર શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાધનપુર ખાતે ભાગવત કથામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સુરભી ગૌશાળા રાધનપુરના દિવ્ય મનોરથ નવનિર્માણ નંદી ગૌશાળાના નિર્માણ હેતુ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા ભજન અને સત્સંગ રજૂ કરવામાં આવ્યા હતા. કથાના આંતરરાષ્ટ્રીય કથાકાર ભરતભાઈ કે રાજકોટ દ્વારા કથાનું રસપાન કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.